તમારો પહેલો પ્રશ્ન એવો છે કે અમને કોઈ દેવ દુઃખ છે? અમને વધારો પણ તો મોંજો દેવ દુઃખ છે. તમારા પરિવારમાં દીકરા કોઈ ભાઈ આત્મહત્યા કરી હોય? એ તો હાલમાં તો મને ખબર, પણ હું પહેલા કરી છે ખબર નથી. હું તો બે ભાડું છું ને એક તો પધરાઈ દીધું. તે મારા દેવ ના તમે પધરાયું કે તમારા વડી લો સધી દુખી થાય? તમે મોન બી દુખી થતા? અમે નારિયેળ થી તમે દુખી થતા? કદે મૂકી નારિયેળ દીકરા? એ ભુવાજી એટલે આ શ્રીભાઈ તમે ખુદ મુકવરાવી દીકરા? હાલે તમારી મમ્મી દીકરા માતાજી કહું, મેં તમને એમ પ્રશ્ન પૂછ્યો કે સધી દુખી હતી? અને એ શ્રીફળ માં તમારી મમ્મી સધી થઈ જેવી હતી? માતા એમ કહેવા માંગુ છું, દીકરા આજ રખડે છે ઘોડા, ચોથી ઠેકણું પડી જાય દીકરા નું. ડર લાગે છે દીકરા, શ્રીફળ દીકરા બહુ આસન થી દીકરા મુક્ત તો કેટલું ગોતો છો તું, માતાજી શું પરમણ આલે? દરબારી પરમણ આલું છું ખરું માડી, અને સમય ને વેળા દીકરા આ બધા પરમણ તમારા ઘડિયો લઈ રહ્યો હોય અને પછી તમે ઓમ કરીને ઓમ કરી દો ને એટલે વય ઝટકા મારે છે. તમારા પહા વંત્રી સધી માતા છે હોળમી થઈ જઈ છે દીકરા, અને તમે એનું દર્પણ કર્યું છે વ્યાજબી નહીં દીકરા, પણ બરોબર દીકરા કાર્તક મહિનામાં બેહાડવી પડશે દીકરા, અને હજી પણ વધારો પણ તો આવડી વાત કરવી છે દીકરા. દીકરા એ સધી એકલી નહીં, ચેડી કોઈ દેરું હતું એના પાસે કોઈ દેવી છે એટલી સધી નહીં.
એટલે દીકરા તમે એકલી સદીનું દુઃખ નહીં પહોંચાડ્યું, દીકરાના પાછળ જે દેરું છે એ દેરાને તમે દુઃખ પહોંચાડ્યું છે. માડી માડી એ અમુક જ જેવું ત્યાં બે પ્રભુ એમ કહે છે દીકરા, જો દીકરા આડી વાત નો દીકરા પનેર દીવો ભરો અને આટલેથી તમારું કાર્તક મહિનામાં તમારે સધી તમારું હમું કરી દે એટલે સધી અને મુહાળ ની શિકોતર માતા છે. એના પાછળ દીકરા શિકોતર માતા છે દીકરા. હવે તમારે અરજી એવી કરવી પડશે કે દીકરા બ્રાહ્મણ ની માતા બોલી છે ના તારા સધી નો દીવો ભરું છું. હવે લેખ લે હ કદાચ બ્રાહ્મણ ની માતા ગાયું હશે, કદાચ આવી હશે તો બ્રાહ્મણ ની ઓળખ નીતિ હોય ને, કદાચ એને કોઈ ભાળ્યું હશે દીકરા, કોઈ કહેવા એ આવી હશે દીકરા, એ તો પછી આવી દીકરા, તમે પછી આવ્યા દીકરા, તમે ચેડી હોય અહીં બેઠા તો પેલી ભેગી થઈને જઈ મને સાચું હ તમે જેટલા જેટલા મોણવીએ બેઠા છે દીકરા, તમારું એક એક દેવ મારા મઢમાં સલમ મારી ગયું સાચું સાચું મળે હ અમે ગાવા આવ્યો છીએ પણ મને હોભણનાર કોઈ છે મારી મારી તો હમણાં બેઠી છું દીકરા સાચું માં તે જો દીકરા આવશે માતાજી હું જે દાર બોલું ને દાર મને કોઈ કયો દેવ છે એ બોલવા નહીં દેતું દીકરા. શિકોતર આડી થઈ જાય છે દીકરા અને દીકરા હું માતા એમ કહું છું કે પહેલી તમને ધૂણવા દીકરા વોણવટી શિકોતર માતા જ આવે છે મને હા પણ દીકરા પેલું નારેલ ફેંકી દીધું સધીનો અમથી દીકરા એટલે સધી દીકરા બોલતી નહીં નહીં શિકોતર ના બોલવા દેતી નહીં એ પોતે બોલતી દીકરા ના મા તમારી હરખાઈ નહીં દેવ દેવથી તમારી હરખાઈ નહીં દીકરા. એટલે જો દીકરા આડી વાટના દીવો ભરો એટલે થી ખમન મજા આમ બરોબર એટલે દીકરા તારા એ મજા થઈ જાય એટલે બરોબર કાર્તક મહિના ની પૂનમ આવે અંદર અને બોમણ ની માતા ને ભેગો થાય દીકરા અંદર હું કઉ એટલે સધી બિહાડજો મળી પણ દીકરા માતા એમ કહું છું કે જેટલા દીકરા હવે ભૂમકા નો દીકરા નહીં મારતા ને એટલો ઘરમાં બેઠું દીકરા તમે જે નારિયેળ તેરવ્યું છે ને એ માતા મારે છે દીકરા એટલે પેલું એનું કરો અને ભૂમકા ની દીકરા ભૂમકા તરીકે બે અગરબત્તી બહાર આવેલ દીકરા ભૂમકા ની માતા ને ખુદા તમને અડ કરશે ને દીકરા ખરું અને હજી મારા રોમ મારા પ્રભુ એમ કોઈ છે પણ જોજો કે તમે જો રહો છો ચોથી આવો છો તમે મોકસ ખરો હાલ દીકરા તમે જો રહો છો દીકરા એ જ દીકરા સોસાયટી કો એરિયો કો તમારું દીકરા ફળ્યું કો હા હું માતા એવું બોલું છું દીકરા એમાં કોઈ ભાઈ આત્મહત્યા કરેલી છે દીકરા એ તો ખબર નહીં માતા એ હું મારે ત્યાં કઈ થયું તો ખબર ના પડે મારે સારું બમણ હજી હું કહું છું બમણ કે 22-23 વર્ષની દીકરી એ આવું તમને કોઈ યાદ હોય તો તમે એ ભાડે રહો છો પોતાનું છે તમે પોતાનું ઘર તો બમણ હજી હું માતા એમ કહું છું દીકરા કે 22-23 વર્ષની દીકરી કોઈ નજરે પડે છે દીકરા આવું કુદર હોપડેલું દીકરા પેલા એટલે થતું હતું મારે કે મારા ભાઈએ જોયેલું હોય ને દીકરા એની આત્મા એ ભટક છે દીકરા એટલે ભટકા હારી છે નહીં પણ દીકરા તમે તમારા દીવા ને તમારો દીવો ઉજળો રાખો બોમણ ને ભૂમકા માં બે અગરબત્તી કરી દેખું તું જે બી ભૂમકા નો હોય એની આજીવન માટે તમે રો તારજો બે અગરબત્તી આલો દીકરા તમારા ઘરનો દીવો પકડી લો પછી એટલું જ કહેવાય તમારા ઘરનો દીવો પકડી લો દીકરા એટલે તમને ખમાન મજા ને કહોળ દીકરા બોલો બીજો કોઈ પ્રશ્ન દીકરા તમને હોજે તો ભૂખ નહીં લાગતી દીકરા આજ મેં જેટલું બધું ખાઈ બેઠી હું માતા એટલે પાવર આવ્યો બોલવા બે ટાઈમ ખવરાવશો
દેરાને કોમ કરવાનો પાવર આવશે. ત્યાં દીકરા આ તો હમણાં જેટલું જમણ આલી છે દીકરા, હા પ્રસાદ આલી છે ગૌરવ માં, અને ધૂપ દવાડા કર્યા છે ને તારા ભાઈ ગાદી પર બે હનુમાન માતાને મન થયું છે દીકરા. તમને પૂછા બે હારે બોલવાનું મન થાય દીકરા? ના થાય મારી. હા દીકરા ખબર હું દેરું છું દીકરા, પણ એક વખત દીકરા મારી તમારી હરખમણી કરો. દેવગતિમાં ખબર ના પડતી હોય તો ખાલી એટલું કે આપણે આજ ખાધું નહીં એટલે પેટમાં બળે છે, તો મારી રખડતી માને શું થતું હશે? હા તમારા ઘેર દેરું બેઠું હોય દીકરા, અને તમે દીકરા અસર તમારી રોટલીમાં ઘી ચોપડીને ખો, અને દીકરા એમાં દીવો ના ભરો એટલે એ બેઠી બેઠી તાકી રહે, એના હું થાય એવું દીકરા વિચાર કરો દીકરા. તમારી અંતરની ભાષાથી દીકરા સમજશો ને તમારી દેવગતિ સમજી જાઓ તમે તરત જ દીકરા હું શું કહેવા માંગુ છું. એક દિવસ હમું થાય, દસ દિવસ હમું નહીં થાય. તું સદી નો દીવો પકડ દીકરા, એ દીવો તારું જબરું કરી નોખશે દીકરા, અને પછી દીકરા જે છે દીકરા એ જાતે જાત સદી તને ઉઠાડીને કહેવા કે આવું છે દીકરા. દીકરા બાકી હું તો ક્યાં બેસે ને દીકરા, તારા પેઢીએ પેઢી ના ચોપડા હાલ કે પણ દીકરા ન્યાય કરવામાં તું બહુ ઢીલો પડી જાય દીકરા. જે સદી નો દિવાળી જબરો સપનો ચાંદની વેળાએ કે જા આજે તારે ગોળ ખાવા જવું છું, આવું કેવા આવશે? પણ દીકરો પકડી લો દીકરા, મારી મારી એટલે દીકમાન મજા જરૂર હોય એટલે આવજો, મહિને 15 દાડે આવીને તમારે દર્શન કરવું હોય તો રવિવારે આવીને કરી જવાનું, કાં તો પૂનમે આવવાનું.